you? Welcome back to our English videos. In previous lecture, we had discussed about application. Application is a part of your in your grammar section. Application is very important in the future as well as in the current situation. So today we are going to discuss another topic, which is an email writing. What is email writing? I think you had learned in your previous examination. So today I am going to teach you about how should you write an email in your exam. So I have written already a format of email writing on the board. So you can see that I have written blank, 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 blanks. So many blanks that is required to discuss or to describe you that how to write an email writing. So let's start our topic, email writing. તો આટલું બધું હું બોલી ગયો, તમને થોડો ઘણો ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો કે આજે આપણે શું કરવા જઈ રહ્યા છીએ. આજ આપણે ફોર્મેટ ઓફ ઇમેલ રાઇટિંગ શીખવા જઈ રહ્યા છીએ કે જે 5 માર્ક્સમાં પૂછાય છે. ધોરણ 11 અને ધોરણ 12 બંને ધોરણની અંદર 5 માર્ક્સમાં ઇમેલ રાઇટિંગ પૂછાય છે. ઇમેલ રાઇટિંગ ના અથવા માં રિપોર્ટ રાઇટિંગ હોય છે, જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર અથવા ઇન ધ ફ્યુચર આપણે વી વિલ લર્ન, વી વિલ ડિસ્કસ. ઓકે, સો સૌથી પહેલા તો તમને ખબર જ છે ઇમેલ રાઇટિંગ શું છે. ધોરણ 10 ની અંદર આપણે ઇમેલ રાઇટિંગ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ, તો વધારે ટાઈમ નહીં લેતા હવે સીધા પોઈન્ટ ની વાત કરી આપણે. તો અહીંયા મેં લખેલું છે, તમે જોઈ શકો છો, ટુ ફ્રોમ સીસી અને સર. સીસી બોટલ નહીં, કાચની બોટલ વાળી સીસી નહીં, બરાબર. તો ટુ જે છે, તો ટુ ની અંદર આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, ટુ એટલે જેને આપણે મોકલવાનું છે તે ઈમેલ. ઈમેલ રાઇટિંગ ઇઝ ટૂલ ધેટ વી કેન કોમ્યુનિકેટ વિથ ઈચ અધર. કોમ્યુનિકેશન માટેનું એક ટૂલ છે, બરાબર. ઈમેલ રાઇટિંગ જેમ આપણે પેલા લેટર લખતા એવી રીતે અત્યારના સમયની અંદર આપણે ઈમેલ રાઇટિંગ લખતા હોઈએ છીએ. તો આપણે ઓલરેડી ખ્યાલ જ હોય, મોબાઈલની અંદર, કોમ્પ્યુટરની અંદર, ટેબ્લેટની અંદર, દરેક સેટ, દરેક ટૂલ જે ડિવાઇસ હોય છે, ડિવાઇસની અંદર ઈમેલ રાઇટિંગ હવે આવતું હોય છે, ઇનબિલ્ટ હોય છે, બરાબર. તો ટુ એટલે જેને આપણે મોકલવાનું છે. એક્ઝામની અંદર તમને સૂચના આપેલી હોય કે ભાઈ તમે આ વ્યક્તિને ઈમેલ મોકલો, તો ઈમેલ મોકલવા માટે તો સૌથી પહેલા તો આપણે ઈમેલ આઈડી જોઈએ. ઈમેલ આઈડી, ઈમેલ એડ્રેસ તમને ખ્યાલ જ છે, મોબાઈલની અંદર તમારે કોઈ ફેસબુક હોય કે ગૂગલ હોય કે યુટ્યુબ હોય, કોઈ પણ અપલોડ કરવું હોય અથવા રન કરવું હોય તો તમારે તમારું ઈમેલ આઈડી બનાવવું પડે જ છે, બરોબર. તો ઈમેલ આઈડી બધા જ વિદ્યાર્થીઓએ પોતાનું બનાવેલું હશે, એટલે તમને ખ્યાલ જ હશે ઈમેલ આઈડી શું કહેવાય. કોઈને મોકલવાનું છે તો એનું ઈમેલ આઈડી તમારે લખવાનું, અહીંયા લખવાનું જેને મોકલવાનું છે. ટુ, ટુ એટલે જેને મોકલવાનું છે. ફ્રોમ એટલે જે મોકલે છે, જે વ્યક્તિ મોકલતો હોય એનું ઈમેલ આઈડી આવશે, બરોબર. પછી સીસી, સીસી એટલે બોટલ નહીં, કાચની સીસી નહીં. સીસી નો ફૂલ ફોર્મ શું થાય છે? કાર્બન કોપી. હવે એ સીસી નો ઉપયોગ શું કરવા માટે થાય છે? જનરલી એક્ઝામ ની અંદર આવું કે તમારે કઈ ખાલી લખવાનું, ખાલી બેસ જ કરવાનું હોય છે, સીસી ની અંદર કઈ લખવાનું હોતું નથી જનરલી મોટા ભાગે, બરોબર. પરંતુ સીસી નો ઉપયોગ શા માટે થાય છે? તો સીસી નો ઉપયોગ એક જ ઈમેલ માંથી એક કરતા વધારે વ્યક્તિઓને, સાંભળી લેજો, એક જ વ્યક્તિના ઈમેલ આઈડી માંથી
एक करता वधारे व्यक्तियों ने जारे ईमेल मोकलवानो होय त्यारे सीसी तमारे लखवू पड़े। मारे आज ईमेल जे छे ए तमने पण मोकलवो छे अने आज ईमेल मारे बीजा कोई व्यक्ति ने पण मोकलवो छे। तो बीजा कोई व्यक्ति ने मोकलवानु जे छे एनो ईमेल आईडी हूँ अहीं लखीश, एटले आ ईमेल एक ज साथे ए व्यक्ति ने पण मळी जशे अने तमने पण मळी जशे। ख्याल आव्यो विद्यार्थी मित्रों? तो अहीं सीसी एटले कार्बन कॉपी तमारे लखवानु छे। हवे सब्जेक्ट नी अंदर शुं लखवानु छे, जो सब्जेक्ट नी अंदर वी वन एटले के वी आईएनजी वाळू क्रियापद थी शरूआत करवी। હવે કઈ રીતે લખવું, આ એક ફોર્મેટ છે વિદ્યાર્થી મિત્રો। ફોર્મેટ એટલે એવું કે જે તમે કોઈ પણ ઈમેલમાં લખી શકો, બીજા બધા જે કઈ પણ મટીરિયલ્સ છે એમાં પણ ઈમેલ આઈડી ઈમેલ રાઇટિંગ તો આપેલા જ છે, એમની રીતે લખેલા હોય તમને એવી રીતે પણ ફાવે તો એમ પણ લખી શકો। અને આ ફોર્મેટ તમે પાકું કરી નાખો તો ફોર્મેટમાં જ્યાં મેં બ્લેન્ક્સ લખી છે બરોબર ત્યાં તમે તમારી જાતે પણ સેન્ટેન્સ લખી શકો છો। પ્રશ્ન એમ થાય કે સાહેબ બધા મટીરિયલ્સમાં ઈમેલ આઈડી આપેલા જ છે, ઈમેલ રાઇટિંગ આપેલા જ છે, તો આ પછી તમે શું કામ લખાવો છો? પરંતુ લખાવવાનું કારણ એ છે કે બીજા બધા મટીરિયલ્સની અંદર જે લેંગ્વેજનો યુઝ કરવામાં આવે છે એ મે બી કદાચ તમને હાર્ડ પણ લાગે અથવા એ તમને યાદ રાખવામાં રિમેમ્બર કરવામાં થોડું હાર્ડ પડે, તો એના કરતા જો તમે આટલું તમે લખી નાખો બરોબર। મેઇન વસ્તુ હોય છે શરૂઆત, રાઇટિંગની હંમેશા શરૂઆત મહત્વની હોય છે। જો તમે શરૂઆત સારી કરો અને બીજું હોય છે એક એન્ડ, એક શરૂઆતનો પેરેગ્રાફ સારો લખવાનો અને એક અંતનો પેરેગ્રાફ સારો લખવાનો હોય છે, અને વચ્ચે તમે કંઈ પણ લખો તો એના ઉપર બહુ ધ્યાન જોવાવાળા ઓછું ધ્યાન રાખતા હોય છે, તો એનાથી તમને બેનિફિટ મળે। અને આ ફોર્મેટ તમે પાકું કરો તો પાંચ માંથી હું મારો દેશ મિનિમમ ચાર માર્ક્સ તો તમને આરામથી મળી જાય, ચાર સાડા ચાર આરામથી મળે, જો કોઈ ભૂલ ન કરો તો, જો કોઈ સ્પેલિંગ ભૂલ ન થાય તો, ખાસ સ્પેલિંગ સ્પેલિંગ સાચા હોવા ખૂબ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો। ખ્યાલ આવ્યો? હવે જો અહીંયા વી આઈએનજી વાળું રૂપ એટલે શું, ક્રિયાપદને આઈએનજી વાળું રૂપ બનાવીને તમારે શરૂઆત કરવાની। સપોઝ અરેન્જ હોય તો અરેન્જિંગ, સેલિબ્રેટ સેલિબ્રેટિંગ બરોબર, સેલિબ્રેટિંગ સ્પોર્ટ્સ ડે કોમ્પિટિશન, સેલિબ્રેટિંગ બર્થડે બરોબર, બર્થડે જે છે એનો ઉજવણી માટેનો ઈમેલ લખવાનો હોય, મેકિંગ મેક હોય તો મેકિંગ થઈ જાય, ક્લીન હોય તો ક્લીનિંગ થઈ જાય, એને કહેવાનો મતલબ રિગાર્ડ હોય તો રિગાર્ડિંગ થઈ જાય, ડિસ્કસ હોય તો ડિસ્કસિંગ થઈ જાય, કોંગ્રેચ્યુલેશન હોય તો કોંગ્રેચ્યુલેટિંગ થઈ જાય, કોઈ પણ ક્રિયાપદ જ્યારે સૂચનામાં આપેલું હોય ત્યારે તમારે આઈએનજી વાળું ક્રિયાપદ ગોતી લેવાનું ઇન્સ્ટ્રક્શનની અંદર જ અને એને આઈએનજીમાં ફેરવી રાખવાનું, એટલે આપણું કામ રેડી થઈ જાય, સમજાણું। પછી અહીંયા ડીઆર લખ્યું છે, જો ડીઆર સેલ્યુલેશન ખૂબ એને સેલ્યુલેશન કહેવામાં આવે છે, તો સેલ્યુલેશન ખૂબ મહત્વનું છે, સમજી લેજો। તમે કોને ઈમેલ લખો છો એ ખાસ ધ્યાનમાં રાખવાની વાત છે વિદ્યાર્થી મિત્રો। વીઆઈએનજી વાળું રૂપ તો થઈ ગયું, પછી અહીંયા ડીઆર, હવે ડીઆર એટલે આપણા જેવા હોય, આપણાથી નાના હોય તો ડીઆર લખી શકાય, ફાધર મધર ને પણ ડિયર ફાધર ને ડિયર મધર લખી શકાય, આપણાથી મોટા કોઈને લખતા હોય તો અહીંયા રિસ્પેક્ટેડ લખી શકાય, એટલે અહીંયા સેલ્યુલેશનના ખાસ તમે માર્ક્સ સમજી લેજો। બધાના અડધો અડધો માર્ક્સ ગણો એટલે પાંચેયના માર્ક્સ થઈને કેટલા થયા, 2.5 માર્ક્સ થયા, અને બાકીના રાઇટિંગ સેક્શનના 2.5 માર્ક્સ એટલે 5 માર્ક્સમાં પૂછાય, તો ખાસ તમે સમજી લેજો વિદ્યાર્થી મિત્રો કે ઈમેલ રાઇટિંગ જે છે એ ખૂબ મહત્વનું હોય છે। અને જો કદાચ અહીંયા અથવા
जो अथवा कदाच छ मार्क्स में पूछाई जाए तो ये बधाय नो एक है बधाय नो अर्धो अर्धो बराबर अहीं अढ़ी अने छेले अहीं योर्स आवे जे छे ईस एना अर्धो एटले त्रण मार्क्स ही अने त्रण मार्क्स आ राइटिंग सेक्शन ना थई तो पांच अथवा छ मार्क्स में मिनिमम पूछाय मोस्ट ऑफ पांच मार्क्स में पूछाता होय छे बराबर तो खास तमारे याद राखवानुं હવે અહીંયા જોઈએ આપણે અહીંયા આપણે જે કંઈ પણ લખવું હોય આપણે તો ફોર્મેટ અત્યારે ધ્યાનમાં રાખવાનું છે પછી હું તમને લખાવું છું ઈમેલ આપો આઈ રિયલી થેન્કફુલ યુ ટુ રીડ અહીંયા રિસીવ આવશે I really thank for you to receive and read my email. હું તારો ખૂબ ખૂબ આભારી છું કે તે મારો પત્ર મેળવ્યો રિસીવ કરો એટલે પહેલા તો પત્ર મળે ને આપણને આપણે એક્સેપ્ટ કરીએ એટલે રિસીવ કર્યો કહેવાય એન્ડ રીડ માય ઇમેલ મારો ઇમેલ તે રિસીવ કર્યો અને રીડ કર્યો એ માટે હું તને ખૂબ ખૂબ થેન્ક યુ કહું છું તારો આભાર વ્યક્ત કરું છું ખરેખર તે બહુ સારું કામ કર્યું પછી ધ પર્પઝ ઓફ માય ઇમેલ ઇઝ ઇમેલ લખવાનો પર્પઝ શું છે પર્પઝ એટલે હેતુ પર્પઝ એટલે હેતુ ઇમેલ લખવા માટેનો હેતુ શું છે એ આપણે લખવું પડે ને વિદ્યાર્થી મિત્રો તો અહીંયા શું લખશું અહીંયા ખાલી જગ્યા મેં રાખ્યું છે બરોબર એટલે એ અહીંયા વિષય આવશે એ વિષય કયો લખવાનો છે તમારે જે અહીંયા તમે સબ્જેક્ટમાં લખો છો ને સબ્જેક્ટમાં જે વિષય લખો છો એ જ આખું સેન્ટેન્સ તમારે અહીંયા લખી દેવાનું કારણ કે જો અહીંયા મેં અહીંયા ઇઝ વાપર્યું છે તો ઇઝ પછી હંમેશા આઈએનજી વાળું રૂપ આવે ને સમજાણું ચાલુ વર્તમાન કાળ વાળું વાક્ય બની જાય કયું બની જાય ચાલુ વર્તમાન કાળ એટલે અહીંયા પણ ગ્રામર ટેન્સ જે છે એ પણ એક મહત્વનો ભાગ ભજવે છે બરોબર ફોર્મેટ છે એટલે તમારે આ પ્રમાણે યાદ રાખવું હોય તો યુ કેન રિમેમ્બર યાદ રાખી શકો છો તો અહીંયા સબ્જેક્ટ વાળું સબ્જેક્ટમાં જે આપણે લખીએ છીએ આઈએનજી વાળું ક્રિયાપદથી શરૂઆત કરવી એ આખું અહીંયા તમારે લખી નાખવાનું સમજાઈ ગયું હવે નેક્સ્ટ જોઈએ ત્યાર પછી શું આવશે તો કે આઈ ઇન્ફોર્મ યુ ધેટ હું તને માહિતી આપું છું કે હું તને જાણ કરું છું કે હું તને જાણકારી આપું છું કે બરોબર કે શેની જાણકારી આપું છું તો જેની જાણકારી હોય જે આપણે અહીંયા સબ્જેક્ટ લખ્યું છે એના વિશે ચાર થી પાંચ વાક્યો જાતે સેલ્ફ લખવાના છે સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો અહીંથી આપણું જાતે લખવાની શરૂઆત થશે મિનિમમ પાંચ લાઈન લખવાની થાય તમારે મિનિમમ અથવા ચાર લાઈન પછી અહીંયા લાઈન પૂરી થઈ જાય પછી છેલ્લે અહીંયા લખવાનું જો અહીંયા તમને અહીંયા લખી દઉં છું પ્લીઝ પ્રોવાઈડ યોર ફીડબેક ઇન યોર રિપ્લાય બરોબર પ્લીઝ પ્રોવાઈડ યોર ફીડબેક ઇન યોર રિપ્લાય મેં તને જે માહિતી આપી ને અહીંયા ઇન્ફોર્મ કર્યું મેં તને જે જાણકારી આપી કોઈ પણ જાણકારી હોય ઇન્વિટેશન હોય તો યાદ લખવાનું સેલિબ્રેશન હોય તો યાદ લખવાનું બરોબર ટૂરમાં જવું હોય તો યાદ લખવાનું કોઈ પણ વસ્તુ આ જ લખવાની છે તમારે સમજાણું પ્લીઝ પ્રોવાઈડ યોર ફીડબેક ઇન યોર રિપ્લાય ઇન યોર ઇમેલ તું મને તારા ઇમેલમાં તારો ફીડબેક ફીડબેક એટલે જવાબ અહીંયા ફીડબેકની જગ્યાએ યોર રિપ્લાય પણ લખી શકીએ બરોબર પછી નીચે લખવાનું એક પેરેગ્રાફ પાડીને એ હું તમને લખાવું આટલું તમે જરા તમારી નોટમાં કરી લ્યો એટલે તમને ખ્યાલ આવી જશે ઓકે હવે આગળ આપણે જોઈએ
बराबर आटलो लखाई गयो। हवे प्लीज प्रोवाइड योर फीडबैक इन योर ईमेल लखाई गया बाद पछि लखवानो थैंक यू बराबर अने पछि आ बाजु योर्स फेथफुल पछि नाम हो तो नाम लखवानो बराबर। हवे प्रश्न ई थाय छे के योर्स फेथफुली आपणे केम लखीए छे तो योर्स फेथफुली केम लखाय तो के जेने ओळखता न होय जेने आपणे ओळखता न होय एनी माटे योर्स फेथफुली लखाय। पछी योर्स लविंगली तो अहीं आपणे लखवानुं जेने ओळखता होय एनी माटे योर्स लविंगली लखाय बराबर। पछी योर्स ओबेडियंटली कोनी माटे लखाय तो के टीचर माटे होय ने शिक्षक माटे शिक्षक अथवा प्रिंसिपल ने आपणे लखता होय तो योर्स ओबेडियंटली लखाय। पछी पेरेंट्स ने योर्स लविंगली पण लखी शकाय योर्स ओबेडियंटली पण लखी शकाय। पछी तमारे अहींया नाम लखवानुं समजाई गयुं विद्यार्थी मित्रो अहींया थैंक यू लखी अहींया आनी नीचे लखवानुं प्लीज प्रोवाइड वाळुं जे सेंटेन्स छे एनी नीचे थैंक यू अथवा थैंकिंग यू અને પછી એક લીટી છોડી અહીંયા તમારે યોર્સ ફેથફુલી લખવાનું અથવા યોર્સ લવિંગલી અથવા યોર્સ ઓબેડિયન્ટલી અને પછી એનું નામ લખવાનું સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો। એકદમ આમ પરફેક્ટ રીતે તમારે આ ઈમેલનું જે ફોર્મેટ છે એ કમ્પ્લીટ કરી નાખવાનું છે એટલે તમારા ચાર માર્ક્સ સાડા ચાર માર્ક્સ તો રોકડા થઈ જાય કોઈ ચિંતા કરવાની નથી સમજાઈ ગયો ખ્યાલ આવ્યો। હવે આપણે એક ઈમેલ જોઈએ બરોબર તો સૌથી પહેલા ઇન્સ્ટ્રક્શન જે છે એ આવતી હોય છે જનરલી રાઇટ એન ઈમેલ ટુ યોર પેન regarding your exam system બરાબર write an email to your friend। હવે જો ફ્રેન્ડ નું નામ આપેલું નથી ઘણી વખત આપેલું હોય છે કે આ ઈમેલ ઉપર તમે એક ઈમેલ લખો આ એડ્રેસ ઉપર બરાબર ટુ યોર ફ્રેન્ડ રિગાર્ડિંગ એક્ઝામ સિસ્ટમ ને રિગાર્ડિંગ તમારે ઈમેલ લખવાનો છે। હવે આગળ જોઈએ હવે પેલા તો ટુ તો ટુ ની અંદર ફ્રેન્ડ નું ઈમેલ લખવાનું છે ઈમેલ જો ન આપેલું હોય એટલે કે ફ્રેન્ડ નું કઈ ઈમેલ આપેલું ન હોય તો આપણે જાતે બનાવવાનું તો ઈમેલમાં તમને ખ્યાલ છે ને વિદ્યાર્થી મિત્રો તો ઈમેલ ની અંદર આપણે લખશું સતીશ 1 2 3 જો સતીશ નામ છે સતીશ નામ પછી કોઈ તમને ખ્યાલ છે કે ઈમેલ બનાવવા માટે નેમ અને ન્યુમેરિક આંકડા જે છે એ બંનેનું મિશ્રણ હોવું જરૂરી હોય છે ન્યુમેરિક હોય સાઇન હોય
परंतु जारे ईमेल लखो त्यारे वचमा कोई स्पेस आवती नथी। ईमेल राइटिंग मोस्ट ऑफ बीजी एबीसीडी मां लखवामां आवे छे। आ त्रण वस्तु याद राखजो। पहेलू तो ईमेल राइटिंग नी अंदर नाम के कई पण होय साथे साथे न्यूमेरिक आंकड़ा होवा जरूरी छे। बीजू ईमेल राइटिंग नी एड्रेस नी अंदर क्यांय स्पेस लखवानी आवती नथी। समझाई गयो। અને ત્રીજી વસ્તુ કે ઈમેલ રાઇટિંગમાં જે એડ્રેસ ઈમેલ આઈડી હોય છે એ બીજી એબીસીડીમાં લખવામાં આવે છે। આ ત્રણ વસ્તુ યાદ રાખવાની છે એક્ઝામની અંદર, નહીતર માર્ક્સ કપાઈ જાય। નાની નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે। તમે તમારા મોબાઈલમાં ઈમેલ આઈડી જોઈ લેજો, યાહુ હોય તો યાહુમાં જોજો, જીમેલ હોય તો જીમેલમાં જોજો, એમાં તમે લખશો એટલે તમારું ઈમેલ આઈડી લખેલું આવશે, શેમાં ફ્રોમ ની અંદર, બરોબર? તો ફ્રોમ આપણું આવશે, ફ્રોમમાં શું લખશું આપણે, ફ્રોમ ની અંદર આપણું આવશે, બરોબર? એટલે અહીંયા હું મારું લખું છું, પરીક્ષામાં તમારે તમારું કઈ સાચું ઈમેલ આઈડી લખવાની જરૂર નથી। આ સાચું નથી મારું, એટલે મુંજાતા નહીં તમારે, કોઈ ટેન્શન ન લેતા, ખ્યાલ આવ્યો? આમાં કોઈ જાતનું તમારે તમારું સાચું કઈ લખવાનું નથી। ઈમેલ આઈડી તો ખાસ ક્યાંય સાચું ઈમેલ આઈડી લખવાનું નથી, અને કદાચ લખી નાખો તો એ જોવા વાળા તો કઈ ખ્યાલ આવવાનો છે ને, પેપર જોવા વાળાને, સમજાઈ ગયો? અને આ મારું સાચું નથી, બરોબર? હાર્દિક 123@gmail.com, ખ્યાલ આવ્યો? સમજાઈ ગયું? નેક્સ્ટ, ચાલો હવે સીસી। તો સીસી માં આપણે કઈ બીજાને તો કઈ મિત્રને મોકલવાનું છે નહીં, જો બીજા મિત્રને મોકલવાનું હોય તો અહીંયા એનું ઈમેલ આઈડી લખી નાખવાનું, સમજાઈ ગયું? પછી આવશે સબ્જેક્ટ, સબ્જેક્ટ ની અંદર શું આવશે, જો અહીંયા આપેલું છે સબ્જેક્ટ, આમાં ક્રિયાપદ ગોતવાનું, રાઈટ એન્ડ ઈમેલ, તો રાઇટિંગ તો કઈ લખાય નહીં, ટુ યોર ફ્રેન્ડ, તો આ ટુ વાળું છે ઈમેલ આઈડી, પછી રિગાર્ડિંગ, તો આ ક્રિયાપદ છે, જો આઈએનજી વાળું આપેલું જ છે, બરોબર? અહીંયા લખવાનું રિગાર્ડિંગ યોર ની જગ્યાએ, જો અહીંયા સર્વનામમાં ખાસ ધ્યાન રાખજો, ચેન્જીસ કરવાના થાય છે, રિગાર્ડિંગ અવર એક્ઝામ સિસ્ટમ, રિગાર્ડિંગ અવર એક્ઝામ સિસ્ટમ, તો અહીંયા ક્રિયાપદ થી શરૂઆત થઈ છે અને આઈએનજી વાળું રૂપ બનાવીને આપેલું જ છે, તો એ લખી નાખવાનું રિગાર્ડિંગ અવર, અહીંયા યોર હતું તો યોર નું શું થઈ ગયું, અવર એટલે અમારી, અહીંયા એમ કીધું છે તમારે તમારી સિસ્ટમ વિશે લખવાનું છે, એનું સર્વનામમાં ચેન્જ થઈ ગયું, અવર થઈ ગયું, અમારી એક્ઝામ સિસ્ટમ, મારી નહીં, તમારી પોતાની પર્સનલ ન કહેવાય, આખા રાજ્યની વાત છે, તો અમારી એક્ઝામ સિસ્ટમ, પછી મિત્રને લખીએ છીએ, પછી એક લીટી છોડી દેવાની, ડિયર ફ્રેન્ડ, બરોબર? મિત્રને લખતા હોય તો ડિયર લખી શકાય, ડિયર ફ્રેન્ડ, અહીંયા નામ આપેલું હોય તો નામ લખી શકાય, નામ આપેલું છે તો ડિયર સતીશ પણ લખી શકાય, પછી અહીંયા લખવાનું પહેલો પેરેગ્રાફ કોમન આવશે, આઈ રિયલી થેન્કફુલ યુ ટુ રિસીવ એન્ડ રીડ માય ઈમેલ, આઈ રિયલી થેન્કફુલ યુ ટુ રિસીવ એન્ડ રીડ માય ઈમેલ, તે મારો તને મારો ઈમેલ મળ્યો અને તે વાંચ્યો એ બદલ તારો ખૂબ ખૂબ આભાર, પછી બીજું વાક્ય લખવાનું, ધ પર્પઝ ઓ માય ઈમેલ ઇઝ, મેં લખાઈ દઉં તમને કે ઈમેલ ધ પર્પઝ ઓફ માય ઈમેલ ઇઝ, પછી શું સેન્ટેન્સ લખવાનું, તો કે જે સબ્જેક્ટ હોય ને એ જ સેન્ટેન્સ લખી નાખવાનું, રિગાર્ડિંગ અવર એક્ઝામ સિસ્ટમ, એ લખવાનું રિગાર્ડિંગ અવર
एग्जाम सिस्टम। आ एक पेरेग्राफ थी गयो। हवे बीजो पेरेग्राफ आपणे लखवानो छे, अहींथी शुरुआत करवानी। आई इन्फोर्म यू दैट, આટલું કોમન છે। હવે હું તને જાણ કરું છું કે વસ્તુની જાણ કરવાની છે, આપણે આપણી એક્ઝામ સિસ્ટમની વાત કરવાની છે, આપણી જે સ્ટેટની અંદર જે એક્ઝામ સિસ્ટમ છે કેવી રીતે છે, તો એ લખવાનું કે માય અવર અવર એક્ઝામ સિસ્ટમ ઇઝ ઓપ્શનલ। ઓપ્શન વાઇઝ છે ને આપણી એક્ઝામ સિસ્ટમ, કેવી છે? ઓપ્શનલ છે, વિકલ્પ વાળી। વિકલ્પ આપેલા હોય તો આપણે કામ કરીએ, વિકલ્પ ન આપે બધામાં વિકલ્પ જોઈએ આપણે। અહીંયા તો કે આમ જવાનું, આમ તો કે આમ વિકલ્પ, આનો તો કે આનો, બધામાં વિકલ્પ જ જોઈએ છે આપણે। વિકલ્પ હોય તો આપણે કામ કરી શકીએ, નહીં તો ન કરી શકીએ, કારણ કે આપણી સિસ્ટમ એવી થઈ ગઈ। તો એમ લખવાનું ઓપ્શનલ, અથવા હોય એમાં લખો એમાંથી એક જે લખવું હોય તે બરોબર। પછી ચાર પાંચ વાક્ય લખવાનું છે, ઇટ ઇઝ ઇઝી ટુ રીમેમ્બર, એકદમ એનાથી આપણને શું થાય છે, તો કે રીમેમ્બર એટલે યાદ રાખવામાં ઈઝી પડે છે, ઓપ્શનલ છે એટલે બરોબર। ઇટ ઇઝ હેલ્પફુલ ટુ ઓલ સ્ટુડન્ટ, બધા જ વિદ્યાર્થીઓને હેલ્પફુલ થાય છે, જેને આવડે એને પણ હેલ્પફુલ થાય, અને જેને થોડું થોડું ઓછું આવડતું હોય એની માટે પણ આ ઓપ્શનલ જે છે હેલ્પફુલ છે, કારણ કે ટીક કરવાના હોય તેનાથી પાસ પણ થઈ જવાય, જેને પર્સન્ટેજ લાવવા છે એને સારા એવા પર્સન્ટેજ પણ આવી શકે, એટલે બધા જ વિદ્યાર્થીઓ માટે આ જે સિસ્ટમ છે એ એકદમ કેવી છે, ઈઝી છે, સરળ છે બરોબર। આટલું લખી નાખો વિદ્યાર્થી મિત્રો, પછી આગળ લખીએ। પછી અહીંયા લખવાનું બીજો પેરેગ્રાફ, પ્લીઝ પ્રોવાઈડ યોર ફીડબેક ઇન યોર ઈમેલ, પ્લીઝ પ્રોવાઈડ યોર ફીડબેક ઇન યોર ઇમેલ। તારો મેં તને જે આ એક્ઝામ સિસ્ટમ વિશે માહિતી આપી એના વિશે તારે જે કઈ રિપ્લાય આપવો હોય તું મને રિપ્લાય આપજે, જવાબ આપજે, પછી લખવાનો થેન્ક યુ, અને અહીંયા નીચે લખવાનું યોર્સ લવિંગલી, કારણ કે ઓળખી તો છે ને આપણો મિત્ર છે બરોબર। આટલું તમારું ઈમેલ રાઇટિંગ, ઈમેલ એક ઈમેલ અહીંયા આપણે પૂરો કર્યો છે, વી વિલ સી અનધર ઈમેલ ઇન અવર નેક્સ્ટ વિડીયો, ટિલ હેલો વિદ્યાર્થી મિત્રો, ટેક કેર ઓફ યોરસેલ્ફ, ઈમેલ નો ટોપિક પૂછાય છે, નેક્સ્ટ ડે, ગુડ બાય, ઉતારી લેજો।